શીખવાનું શું? વૈરાગી આત્માને ક્યાંય દુઃખ હોય જ નહીં, જોઈતું નથી ને વળગ્યું છે, કાઢી દીધું. વૈરાગ્યનો આનંદ બધા જમવા બેઠા હોય અને માણસ પીરસનારો સારી વસ્તુ બધાને આપતો હોય, પછીમાં બે જણને જાણી જોઈને છોડી દીધી, એ વૈરાગ્ય તો કેનો આનંદ થાય કે દાદા? અને વૈરાગી ન હોય તો ઝઘડો કરે કે ન કરે? એટલે વૈરાગીને આ સંસારમાં ન મળ્યું તો આનંદ થાય. જીવન જીવવા જેટલું સાધન જોઈએ, બાકી શું જોઈએ? ત્યારે સમતા પણ સાથે ચાલે. આ સમતા વૈરાગ્ય હોય તો સમતા આવે. જેટલો લાઇટનો પાવર ખબર, લાઇટ ચાલુ થાય તો ખબર પડે કે પાવર કેટલો છે. લાઇટ ચાલુ ન હોય ત્યારે પાવરની ખબર ન પડે. એટલે વૈરાગ્ય જે આત્મામાં હોય એને પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે કે સત્તા કેટલી છે. દસ માણસની વચ્ચે એક માણસને ગાળ દઈ જાય, એ આત્મા જો વૈરાગ્ય હોય ને તો શાંત બેઠો હોય, ભલે દર મને બીજા બધાને માને, પણ એની ગાળ આપીને તો બહુ હું જાય છે. વૈરાગી ન હોય, શાંત દેખાતો હોય, એની ગાળ કાંકરી મારો એટલે ખબર પડે કે શાંત કેટલો છે. એટલે વૈરાગ્ય સંસારની અંદર સર્વથી સુખી છે, સાધુ છે સર્વથી સુખી. શા માટે? બધું માનપાન હોવા છતાં પણ વૈરાગીજી માટે. સમજીને સાધન સામગ્રી વધારે જોઈએ, સાધુને સાધન સામગ્રી ઓછી જોઈએ. વૈરાગ્ય વધારે હોય સાધુમાં એટલે વધારે સુખી. ઉપવાસ વાળા નહીં ભૂખ લાગે અને ખાના નહીં ભૂખ લાગે તો સુખી કોણ? ઉપવાસ ઉપવાસ વાળા એને ખાવું જ નથી, પછી હું માથાકૂટ? એટલે વૈરાગીને જોઈતું જ નથી, પછી એને શું માથાકૂટ કરવું? એટલે જ્ઞાન જે છે એ વૈરાગ્યનો આપાદક છે અને વધારે તીક્ષ્ણ બનાવનાર ભાવના છે. ચપ્પુ છે પણ ધાર ન હોય તો એને સરાણ ઉપર ધાર ચડાવીએ, શું તો ભાવના છે સરાણ ઉપર ધાર ચડાવવાની. એટલે 12 અને 4, આ 12 અને 4 વૈરાગ્ય હોય ને એ બહુ મસ્ત હોય. એટલે અંતકાળની સમાધિ કોને મળે? વૈરાગ્યને. આયુષ બંધાઈ ગયું હોય એને સ્વાભાવિક ક્ષમતા મળી જાય, બીજી વસ્તુ છે. બાકી દુઃખતા ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.